સુરતમાં કોરોના મહામારીના 10 મહિના બાદ આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા દેખાયા હતા। વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો। તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOP નું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો। શાળાના શિક્ષકોના નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ક્લાસમાં ગયા હતા। અને એટલું જ નહીં પણ જે વાલીઓએ સંમતિ પત્ર ન આપ્યું તેવા વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ જ ચાલુ રાખ્યો છે। તેઓ માટે શાળાએ પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થાને જાળવી રાખી હતી અને તેમજ શાળાના શિક્ષકોએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવતા ન હતા પણ તમામ શિક્ષકો શાળામાં આવતા અને બંધ ક્લાસરૂમ અને ખાલી બેન્ચ જોઈ દુઃખી થતા હતા। તે જ ઉપરાંત શાળા એક વિદ્યાનું મંદિર છે અને વિદ્યાર્થીઓ જ અમારા ભક્ત છે। ત્યાં જ 10 મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર ભક્તોથી ભરાઈ ગયું હોય તેમ કહી શકાય। અને તે ઉપરાંત ભૈરવીબેન દેસાઈ ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય એ જણાવ્યું હતું કે આજે ફરી એકવાર વિદ્યાર્થીઓને શાળામાં આવતા જોઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। હવે શિક્ષકોની જવાબદારી બને છે કે તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ પહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતા વિચારોમાં બાંધે કે તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ પહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતા વિચારોમાં બાંધે જેથી તેઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝ વગેરે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનું પાલન કરી રહ્યા છે। એક ક્લાસમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે। શાળામાં આવતા અને શાળા છૂટ્યા બાદ ઘરે જતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું બની રહે એની જવાબદારી શાળાના શિક્ષકોની સાથે આચાર્ય અને ટ્રસ્ટીઓની પણ છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।